નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં હું નિહાલ આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં રેલવેના પાટા ક્રોસ કરતી વખતે એક કિશોરનું મોત નિપજ્યું છે. આમ તો દેશભરમાં રેલવેના પાટા પર દર વર્ષે અકસ્માતમાં 15,000 લોકો મોતને ભેટતા હોય છે, પરંતુ મુદ્દાની વાત એ છે કે આ પૈકીની મોટાભાગની જે મોત થાય છે તે બેદરકારીને કારણે થાય છે. રેલવે પાટા પાર કરતી વખતે ધ્યાન ન રાખવાથી થાય છે, અને આવું જ કંઈક બન્યું છે આજની આ ઘટનામાં. જ્યારે કિશોર કાનમાં ઇયરફોન પહેરીને સંગીત સાંભળી રહ્યો હતો ત્યારે અહીં મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે શું જિંદગી કરતા વધુ કિંમતી છે સંગીત? આખરે લોકો રેલવે ક્રોસિંગ પર ધીરજ કેમ ગુમાવી બેસે છે? કેમ ભૂલી જાય છે કે ઘરે તેમની કોઈ રાહ જોઈ રહ્યું છે? શું ધીરજનું ખૂટી જવું, ધીરજનું ઘટવું એ કોઈ માનસિક રોગ છે, કે પછી રેલવે પાટા પર થતી મોત એ ફક્ત બેદરકારી જ છે? વિષય રેલવેના પાટાની જેમ જ લાર્જેસ્ટ છે, પરંતુ વિષય પર આજે જે ચર્ચા થવાની છે તેની વાત કરીએ તો ચર્ચાના કેન્દ્રમાં જે વાત છે તે છે દુર્ઘટના સે દેર ભલી. આ ઘટનાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના વસ્ત્રાપુર રેલવે ફાટક પાસે એક 14 વર્ષીય સગીરનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી સ્થાનિકો પણ અચંબામાં મુકાઈ ગયા છે, કેમ કે સાયકલ લઈને ક્રોસિંગ ઓળંગવા જતો સગીરના કાનમાં હેડફોન ભરાવેલા હતા અને તેને કારણે તેને ટ્રેન પસાર થયાનું ધ્યાન જ ના રહ્યું. પણ સગીરના મોતનું પાછળનું કારણની જો વાત કરીએ તો તેની ભૂલ જ જવાબદાર માની શકાય. આનંદનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. નામ એવો હતો કે જે શિવમ ઉર્વેશભાઈ પટેલ છે, ધોરણ 9માં ભણે છે એવન સ્કૂલમાં, અને રેલવે લાઇન ક્રોસ કરતો હતો ટ્યુશન જવા માટે સાયકલ લઈને, અને કાનમાં ઇયરફોન લગાવેલા હતા. ઇયરફોનના હિસાબે રેલવેનો જે અવાજ અથવા કોઈ હોર્ન એ સાંભળી શક્યો નથી, એના લીધે એ ટક્કર આવી અને ટક્કરમાં પોતે એક્સપાયર થઈ ગયો. જે ઘટના જોઈ તે પ્રમાણે આપણને બહુ સ્પષ્ટ થાય છે કે એ જે બાળકની કદાચ લાપરવાહી છે તે સામે આવી છે. બાળક પણ સગીર છે, 14 વર્ષનો છે, એટલે કદાચ આપણે કહી શકીએ કે બાળકને એ ખ્યાલ ના હોય, અને ત્યારે પેરેન્ટ્સની પણ એટલી જ જવાબદારી. પર ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં આપણી સાથે છે ડોક્ટર પ્રશાંત ભીમાણી, કે જેઓ જાણીતા મનોચિકિત્સક છે. આપનું હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમમાં. તો સાથે જ સ્વાગત કરું છું અમિતભાઈ ખત્રીનું, કે જેઓ રોડ સેફ્ટી નિષ્ણાત છે. અમિતભાઈ આપનું સ્વાગત છે, અને વાત કરીશું સંજયભાઈની. સંજયભાઈ સૂર્યબલી, કે જેઓ ડિવિઝનલ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છે વેસ્ટર્ન રેલવેઝ એમ્પ્લોઈઝ યુનિયન, ત્યાં સંજયભાઈ આપનું પણ સ્વાગત કરું છું. પ્રશાંતભાઈ, સૌ પ્રથમ જો વાત કરીએ કે બાળક છે, 14 વર્ષનું છે, રોજ એની શાળા કે ક્લાસીસ છે તે, તેના માટે તેને પાટા ઓળંગવા પડે છે, રેલવે ક્રોસિંગ બનેલો છે, પણ મહત્વની બાબત એ છે કે એને કાનમાં જે હેડફોન આપેલો છે તેને કારણે એક તો રોડ જે રેલવે ક્રોસિંગ કર્યું એ જ ગેરકાયદેસર હતું, અને બીજી ભૂલ એ છે કે હેડફોન ભરાવેલો હતો જેથી અવાજ પણ ન સંભળાયો. ત્યારે એક મનોચિકિત્સકની રૂએ આપ શું કહેશો? સૌથી પહેલી વાત તો એ છે કે અત્યારે ઇઝી અવેલેબલ એન્ટરટેનમેન્ટ, એટલે હેન્ડી એન્ટરટેનમેન્ટ જે છે એ તરફ છોકરાઓ વધારે વળે છે. એના મનોવૈજ્ઞાનિક કારણો ઘણા બધા છે, જેમ કે માતા પિતા ઘણી વખત અવેલેબલ વસ્તુઓ જે છે એ આપી દે છે અને પોતે જે સૂચનાઓ આપવાની છે આપતા નથી. આ એક મુખ્ય કારણ છે. બીજી વાત એ છે કે બીજા ફ્રેન્ડ્સનું જોઈ જોઈને છોકરાઓ આવું કરતા હોય છે કે બીજા પાસે જો ઇયરપ્લગ હોય કે મોબાઈલમાંથી સાંભળતા હોય તો મારી પાસે નથી, એટલે એક પ્રકારની લઘુતા ગ્રંથિ અનુભવે, અને એટલે કદાચ મા બાપ પાસે પણ એ લોકો જીદ કરે છે અને આવું કંઈ માગી લે છે. મહત્વની વાત એ છે કે કોઈ પણ સાધન, કોઈ પણ સગવડ આપતી વખતે એના પોઝિટિવ અને નેગેટિવ પાસાઓની ચર્ચા કરવી જોઈએ માતા પિતાએ. બીજી મહત્વની વાત એ છે કે ક્યારે ઉપયોગ કરવો અને ક્યારે ના કરવો, જેને અમે ગેજેટ લિટરસી કહીએ છીએ. એટલે ગેજેટ લિટરસી બહુ મહત્વની વાત છે. તમારી પાસે મોબાઈલ છે, તમારી પાસે બીજા બધા સાધનો છે, પણ એ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યારે કરવો અને ક્યારે ના કરવો, એ બહુ મહત્વની વાત છે. ઘણી બધી વખત આપણે એની ચર્ચા જ નથી કરતા, આપણા ઘરમાં એવી કોઈ ડિસ્કશન થતું જ નથી કે ક્યારેક આને આનો ઉપયોગ કરાય કે ના કરાય,
ટીવી ક્યારે જોવાય કે ના જોવાય એની પહેલેથી જ કોઈ સમજણ નથી હોતી, એટલા માટે એ વાત પછી નાની પેઢીમાં એટલે પછીની પેઢીમાં પણ એક્સટેન્ડ થાય છે અને એ લોકોને પણ એવી કોઈ કંટ્રોલ રહેતો નથી, એ પોતે આવું કરી નાખે છે. ક્યારેક માતા પિતા એ છૂટવા માટે એ માથાકૂટથી એ પ્રોબ્લેમથી ઝઘડાથી છૂટવા માટે પણ બાળકને આપી દેતા હોય છે કે લે ભાઈ તું લઈ જા, અને પછી પેલાને કંઈ કહેતા નથી એટલે આવી દુર્ઘટના થઈ શકે છે. એનું એ એક કારણ છે. બિલકુલ બિલકુલ, આ એક અને મહત્વનું કારણ છે પ્રમાણે આપે વાત કરી એ ડોક્ટર પ્રશાંત. સંજય સૂર્યવલી આપણી પાસે આવવા માંગી છે. એક મહત્વનો સવાલ એ થાય છે કે બીજું કે જે પ્રમાણે ડિવિઝનલ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તો છો જ, પણ આપ પોતે પણ લોકોમોટિવ એન્જિન ચલાવો છો. અનેક એવા કિસ્સા બનતા હોય છે જે પ્રમાણે જે રેલવેના આંકડા છે આપણી પાસે તેની વાત કરીએ તો એક વર્ષે અંદાજે 15,000 લોકો રેલવેમાં આવી જવાથી પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આપના મતે આપની જો વાત કરીએ તો આપને અત્યાર સુધીના કેવા કેવા અનુભવ રહ્યા છે? રેલવેની જે એક બાજુ ચોકસાઈ હોય પણ બીજી બાજુ મનુષ્યની કોઈ ભૂલ હોય, શું કહેવું છે આપનું? જ્યાદાતર મતલબ જો ગલતી એવો મતલબ જેમ તમે કહ્યું મનુષ્ય મતલબ ઊંધી કે હમ લોગ જૈસે મેં ખુદ લોકો પાયલટ હું, મતલબ જૈસે અગર ગેટ હૈ અનમેન્ડ હો યા મેન ગેટ હો હમ લોગ લગાતાર મતલબ વિસલિંગ કરીબ 500 મીટર દૂર સે હમ લોગ વિસલિંગ સ્ટાર્ટ કર દેતે હૈ. અચ્છા. और कई बार ऐसा देखा गया है जैसे ये आज का ही एग्जांपल है, मतलब बच्चे फोन ईयरफोन लगा के रखा है, मतलब हम देख रहे हैं लेकिन हम मजबूर है, हम चाह के भी कुछ नहीं कर सकते. अभी कोई साइकिल तो है नहीं कि ब्रेक मारी रुक गई, हमको भी एक डिस्टेंस चाहिए कि उतने मतलब इतना नजदीक आ गया है हम चाह के भी नहीं रोक सकते गाड़ी को. कई बार देखते हैं हम बिल्कुल हमारे सामने ऐसे एक्सीडेंट होते हैं लेकिन हम ચા કે ભી ઉનકો બચા નહીં પાતે. એક કિસ્મો પછી તમને શું ફીલ થાય કે વો કયા પ્રકારનું જે લાગણી થવી જોઈએ કે જે દુઃખ થાય કે તમે સામે જુઓ છો કે મોત આવી રહ્યું છે પણ છતાંય તમે બચાવી નથી શકતા? ઇતના બુરા ફીલ હોતા હૈ સર કે ઉસ દિન જૈસે માન લીજીએ અગર હમ કભી એસા કોઈ એક્સિડન્ટ હોતા હૈ તો હમ ઉસ દિન ખાના નહીં ખા પાતે, હમ ઘર જાકે મતલબ ઇતના લગતા હૈ બુરા લેકિન ક્યા કર સકતે, મજબૂરી હૈ, હમ ચા કે ભી કુછ નહીં કર પાતે. બિલકુલ, અને બિલકુલ તમે તમારી ડ્યુટી છે તે નિભાવી રહ્યા. બિલકુલ એસા હૈ. अब जैसे ये बच्चे का एग्जाम्पल है, गेट बंद था, गेट के अंदर आया कैसे वो, और बच्चे नहीं बड़े भी, आप बच्चों की बात कर रहे हो, मैं तो हमारा तो ये एक्सपीरियंस है कि बच्चे से ज्यादा बड़े ये गलतियां बच्चों से ज्यादा बड़े भी करते हैं. अच्छा. अक्सर होती है, किसी का किस्मत साथ देता है किसी का नहीं देता है, लेकिन ये गलती जाने अनजाने सभी से होती है, બચ્ચે નહીં બડે ભી એ ગલતિયા કરતે. અચ્છા, મોટાથી પણ આ પ્રકારની ભૂલ થાય છે કે જાણી જોઈને એ રેલવે ફાટક છે તે ક્રોસ કરે છે જ્યારે રેલવે આવવાની હોય. અમિત ખત્રી સર આપની પાસે આવીશ. રોડ સેફ્ટીની જ્યારે આપણે વાત કરીએ છીએ, આપ નિષ્ણાત છો રોડ સેફ્ટીની, જો વાત કરીએ તો એના નોર્મ્સ શું હોય છે? અમદાવાદની જો ખાસ વાત કરવામાં આવે તો એક વાત એવી પણ છે કે મોટાભાગે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા હોતા, તો શું એવું છે કે લોકોને નિયમ શું છે એની ખબર જ નથી કે પછી જાણી જોઈને એ પ્રકારનું બિહેવિયર કરે છે, શું કહેશો? સૌથી પહેલા તો રોડ એક્સિડન્ટ ઇટ્સ અ મેન મેડ ડિઝાસ્ટર, એટલે એ માનવ સર્જિત આપત્તિ છે, અને રોડના નિયમોનું પાલન નહીં કરવું એમાં જાણકારીનો અભાવ ઓછો, પરંતુ નહીં પાલન કરવાની વૃત્તિ એક માનસિકતા ખૂબ મોટો રોલ પ્લે કરે છે. અને ચાલુ વાહને મોબાઈલ પર ફોન કરવો, ચાલતી વખતે મોબાઈલ પર ફોન કરવો, એને અમે ડિસ્ટ્રેક્શનમાં ગણીએ છીએ અમારી સેફ્ટીની ટર્મિનોલોજીમાં, કે વાહન ચલાવવું એ 100% ફૂલ ટાઈમ જોબ છે, ઇટ્સ અ ફૂલ ટાઈમ જોબ. વાહન ચલાવતી વખતે કે રોડ પર ચાલતી વખતે જો તમે બીજી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી રહ્યા છો ત્યારે તમે પોતાને માટેની સલામતીનું ચારે બાજુનું અવલોકન અને એનો આભાસ જોવું અને આભાસ કરવો, એ બંને પ્રક્રિયાઓમાં એક પ્રકારે દખલ ઊભી થાય છે. આંખ જોતી હતી, કદાચ એ બાળકની આંખ જોતી હતી, પણ આંખનું જ કામ કરતા જે બે કાન છે જેને આજુબાજુની કોઈ મૂવમેન્ટનો આભાસ કરાવતા હતા, એ કાન સંગીતના માધ્યમમાં એન્ગેજ થયેલા હોવાથી એ આભાસવાળો ભાગ એટલે કે 50% સેફ્ટી તમારી કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ હતી, અને જેના કારણે અકસ્માત થાય છે. અને અમે લોકો ઘણી વાર એવું કહીએ છીએ કે ચાલુ વાહને મોબાઈલનો કોલ, યમરાજને મોકલે મિસ કોલ. બિલકુલ, યમરાજને મિસ કોલ મોકલવા માટે એટલું જ કાફી છે કે ચાલુ વાહને તમે કોલ. અને ઘણી વાર તો એવું થાય છે કે જે વ્યક્તિ ફોન કરે છે અને કદાચ એટલી ઈજા નથી પહોંચતી, પણ જે અજાણે જે અકસ્માત થાય છે સામેની વ્યક્તિને કદાચ વધુ ભોગવવાનો વારો આવતો હોય છે. ફરી એકવાર ડોક્ટર પ્રશાંત આપની પાસે આવીશ. મહત્વની અહીંયા સવાલ એ થાય છે કે શું હવે જે પ્રમાણે જમાનો છે તે ફાસ્ટ થઈ રહ્યો છે, લાઈફ છે તે ફાસ્ટ થઈ રહી છે, ટેકનોલોજી વધી રહી છે, ગેજેટ્સ પણ એટલા જ વધી રહ્યા છે, લોકોની કેપેસિટી પણ વધી રહી છે કે આ ગેજેટ્સ તેઓ ખરીદે છે અને ના ખરીદી શકે તો બેંક લોન પણ આપે છે, ત્યાં સુધીની હવે સગવડ થઈ છે, પણ એવું ક્યાંક લાગે છે કે હવે લોકોની ધીરજ ખૂટી રહી છે? તમે જુઓ તો ઓવરઓલ સ્ટ્રેસ લેવલ આખા સમાજમાં વધ્યું છે,
એટલે ટોલરન્સ લેવલ ઘટ્યું છે તો બહુ સીધી વાત છે, તો જ સ્ટ્રેસ લેવલ વધે છે. આ એક બહુ સીધે સીધું તારણ છે, ઇક્વેશન બહુ સિમ્પલ છે. લોકો જે છે એની ધીરજ ખૂટી છે એ બહુ હકીકત વાત છે, અને દરેક જણ થોડાક વધારે કેઝ્યુઅલ થઈ ગયા છે. તમે જો કે આખા સમાજની અંદર એક એવી માનસિકતા બહુ ઝડપથી પ્રવર્તે છે કે આપણને એક જ લાઈફ મળી છે, અને એક લાઈફને બરાબર જીવી લો, જેટલો મેં એટલો ટાઈમનો ઉપયોગ કરી લો, જેટલી મેં એટલી મજા મેળવી લો, અને આ મજાના સાધનો જે છે બધા વધારે મળવા માંડ્યા છે. આમાં કોઈ માપદંડ ક્યાંય હોતો નથી. હું કહેનાર કોઈ નથી કે કેટલી મજા કરવી જોઈએ, કેટલી ના કરવી જોઈએ, દેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. પણ વાત એ છે કે જે કરો એમાં સેફટી સૌથી પહેલું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે, અને એની સાથે સાથે ઓવરઓલ સ્ટ્રેસની જે વાત કરીએ છીએ આપણે, સ્ટ્રેસ જો ઘટશે તો પણ આવું થશે. અને આમાં કદાચ આ તો ખબર નથી, આ છોકરાની તો કદાચ બેદરકારીની વાત છે, એવો હું કદાચ 0.001% એવી પણ શક્યતા ક્યારેક નકારું નહીં કે આત્મહત્યાનો પણ પ્રયાસ હોઈ શકે. પણ આ નાનો છોકરો છે એટલે કદાચ એ વાત એટલી લાગુ નહીં પડે. પણ ઘણા બધા અકસ્માતો જે છે એ આ પ્રકારના દેખાય અકસ્માત પણ હોય આત્મહત્યાના બનાવો, એવું પણ બની શકે. આ બધાની પાછળ ડેફિનેટલી સ્ટ્રેસ તો હોય જ છે. બેદરકારી અને સ્ટ્રેસ આ બે બાબતોના કારણે ઘણી બધી એવી મુશ્કેલીઓ કે ઘણા બધા એવા એક્સિડન્ટ ઉભા થતા હોય છે જેને આપણે રોકી શકતા હોઈએ છીએ. એટલે પ્રિવેન્ટેબલ બાબતો જે છે એના પર આપણે બહુ ધ્યાન આપતા નથી. અને એક એક વિકસતા દેશ તરીકે જો આપણે નવો મોબાઈલ જો આપણા હાથમાં હોય કે નવું ગેજેટ જો આપણે ઈચ્છતા હોઈએ, જે પરદેશથી હમણાં જ આવ્યું છે, જેનું ત્યાં આગળ શોધ થઈ છે, તો પછી પરદેશમાં રહેલા સ્ટ્રિક્ટ નિયમોને આપણે કેમ સ્વીકારતા નથી? એ બહુ મહત્વની વાત. ચોખ્ખાઈ તમને ગમતી હોય, પરદેશમાં જાઓ એટલે એને વખાણ કરો, તો આપણા દેશમાં ચોખ્ખાઈને વખાણ કેમ નથી કરતા, અને કેમ ચોખ્ખાઈ વિશે પ્રયાસ નથી કરતા? મુખ્ય વાત આ છે કે એ બધી બાબતો આપણે, ટેકનોલોજી બહુ ઇઝીલી ગમે છે, પણ એનો વપરાશ કે એનો સારા સારનો વિવેક એ આપણી પાસે નથી. બિલકુલ, એક એની જે સમજ હોવી જોઈએ તે આપણી પાસે નથી, અને એને કારણે તમારી પાસે તમારું પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ એને કઈ રીતે યુઝ કરવો, હાઉ ટુ યુઝ, એ તમને કદાચ ખબર નથી. ખૂબ જ મહત્વની વાત કરી આપે. જો વાત કરીએ તો મોટર વ્હીકલ એક્ટની જો વાત કરીએ, કેટલી કલમ છે? ડોક્ટર અમિતભાઈ આપની પાસે આવીશ. અમિતભાઈ, આઈપીસીની કલમ છે 131 છે, તેવી જ રીતે 161, અને તે અનુસાર કેટલીક દંડની પણ જોગવાઈ છે. તો આ કલમ છે તે શું દિશા નિર્દેશ કરે છે, અને તેમાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો પડે? કલમ 177 માં ચાલુ વાહન મોબાઈલનો ઉપયોગ ન કરવો તે ભંગ, તેના આગના ભંગ વિશેની વાત થયેલી છે. એટલે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરી શકાય. હવે ચાલુ વાહન એટલે શું? ચાલુ વાહન એટલે એનો બહુ સીધો સાદો નિયમ છે કે વાહનનું એન્જિન ચાલુ છે ત્યારે ચાલુ વાહન કહી શકાય. એટલે આ વ્યાખ્યાનું જો સંપૂર્ણપણે અર્થઘટન કરવામાં આવે તો ચાર રસ્તા ઉપર સિગ્નલ પર ઉભેલું આપનું વાહન પણ જયારે ચાલુ કન્ડિશનમાં હોય, એન્જિન ચાલુ કન્ડિશનમાં હોય, ત્યારે મોબાઈલ ઉપર વાત કરવી બિલકુલ હિતાવહ નથી. ચાલુ જયારે વાહન ગતિમાં છે અને આપ જયારે મોબાઈલ પર વાત કરી રહ્યા છો ત્યારે ઓબ્વિયસલી તમારું 50% મગજ તો એ વાતમાં જ તલ્લીન છે. અને સામાન્ય રીતે ગુજરાતીમાં વાક્ય પ્રયોગ થતા હે શું બોલ્યો, ક્યારે, ફરીથી બોલ, જોરથી બોલ, એટલે આ બધા વાક્યોમાં તમારું બિલકુલ ધ્યાનભંગની સાથે સાથે નજરો પણ ચહેરાના મુવમેન્ટના ફેરફાર થવાથી ચહેરાનું પણ વિઝિબિલિટીનો એરિયા જે છે એમાં પણ ઘણો બધો ફેરફાર આવી જાય છે. અને તદુપરાંત અમારી પાસે ઘણા વિડીયો છે અને ઘણી રિસર્ચ કર્યા પછી ખબર પડી છે કે આપ જો શાંતિથી વાહન ચલાવતા હો તો આપની આગળવાળો વાહન ચાલક થોડું પણ ગરબડ કરે તો એક સીધો જ અંદાજ એ જ આવી જાય છે કે એ કદાચ ચાલુ મોબાઈલ પર ડ્રાઈવ કરી રહ્યા છે. એટલે ચાલુ વાહને વાત કરવાથી કન્સન્ટ્રેશન ભંગ થાય છે, લેન ચેન્જ કરવાનો પણ ભંગ થઈ શકે છે, પાછળથી મારવામાં આવેલું હોર્ન સાંભળવામાં પણ કદાચ ક્ષતિ ઊભી થાય અને અકસ્માતનો ભોગ બને છે. એટલે મોટરવાહન નિયમનમાં આ પ્રકારે જે કાર્ય થાય તેને દંડનીય કાર્યવાહી કરી છે, અને જે એની પેનલ્ટી કદાચ 100 કે 150 રૂપિયા હતી જે હવે નવા નિયમો પ્રમાણે વધારીને 1000 રૂપિયા કરી છે, પણ હજી એની અસર ધારી તે પ્રમાણે રોડ ઉપર જોવા મળતી નથી. બિલકુલ, હજી અસર જોવા મળતી નથી, ને ક્યાંક લોકોમાં જે જાગૃતિ હોવી જોઈએ તેનો પણ હજી સ્પષ્ટ અભાવ છે. એક બાબત એ પણ છે કે ટ્રાફિક પોલીસ જે સંખ્યામાં હોવા જોઈએ તે નથી, એ પણ એક કારણ છે. આપ ત્રણેય મહાનુભાવો આ સ્ટુડિયોમાં પધાર્યા છો, આજ વિશે આગળ પણ આપણે ચર્ચા કરીશું. હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો, લઈએ એક બ્રેક. દુર્ઘટના છે દેર ભલી બહુ જ મહત્વપૂર્ણ અને સૂચક બાબત છે, કારણ કે હર હંમેશ આપણે મનુષ્ય જાત એકમાત્ર એવી છે કે હંમેશા ભાગતી અને ભાગતી, દોડતી અને દોડતી જોવા મળે છે, અને એને કારણે કેટલીક જે આડઅસર થઈ છે અને તેમાંની એક આડઅસર આજે આપણે જોઈ કે જેમાં 14 વર્ષીય બાળક છે તે જે ગેજેટ પહેરે છે, જે હેડફોન પહેરે છે, તેને કારણે તે જીવ ગુમાવે છે. ચર્ચાને આગળ વધારી ફરી એકવાર પરિચય કરાવી દઉં આપણા જે મહેમાનો છે. પ્રશાંત ભીમાણી, ડોક્ટર પ્રશાંત મનોચિકિત્સક, તો અમિત ખત્રી રોડ સેફ્ટી નિષ્ણાત આપણી સાથે છે, તેમજ સંજય
સૂર્ય બલી, ડિવિઝનલ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી, વેસ્ટર્ન રેલવે યુનિયન. સંજય સૂર્યબલીજી, તમારી પાસે ફરી એકવાર આવવા માંગીશ. આપ પોતે જ્યારે રેલવે એન્જિન ચલાવો છો, સામાન્ય રીતે એવું કહેવાય છે કે 70-80 ડેસિબલ જેટલો જે અવાજ હોય છે એ મનુષ્ય માટે યોગ્ય કહેવાતો હોય છે, પરંતુ રેલવેના જે એન્જિન છે, જે લોકોમોટિવ છે, એની જો વાત કરીએ તો તે 120, તેનો જે સાઉન્ડ હોય છે 120 ડેસિબલ જેટલો હોય છે. તો અને એ પણ 500 મીટર જેટલી જ્યારે રેલવે ચાલે એ પહેલા એ અવાજ તમારે શરૂ કરી દેવાનો હોય છે, હોર્ન વગાડવાનું હોય છે. તમારી હાલત એ સમયે કેવી હોય છે અને આ જે અવાજ છે તો હું માનું છું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને સંભળાતી હોય, શું કહેશો? જૈસે મેં આપકો એક એક્ઝામ્પલ દઉં, યહાં સે અમદાવાદ સે ગાડી ચલતી હે બોમ્બે તક હમ જૈસે લેકે જા રહે હૈ, કરીબ કરીબ 500 કિલોમીટર. આપ સોચ સકતે હૈ કે ઇસ 500 કિલોમીટર મેં હમને કિતની બાર કિતની દૂરી તક હોર્ન બજાયા હોગા. ઓર આપ જૈસે ખુદ બતા રહે હૈ કે જો એક મતલબ આમ આદમી કો જૈસે 70-80 જો ઇસકા ડેસિમલ ઉસસે જ્યાદા નહીં હોના ચાહિએ, ઓર કરીબ હમારે ઇન્જન મેં મોર દેન 100 હોગા, એક્ઝેક્ટ મુજે નહીં પતા લેકિન 100 સે જ્યાદા હી હોગા. આપ સોચે હમારા ક્યા હાલ હોતા હોગા. ઓર ઇસકા એક સબસે બડા મેં અભી હમારે યહાં જો લોકો પાયલટ્સ હૈ મેડિકલી ડિક્રાઇઝ, જૈસે મેં અમદાવાદ ડિવિઝન કી વાત કરું તો એસા કોઈ સાલ નહીં જાતા કે યહાં એક દો ડ્રાઈવર મેડિકલી ડિક્રાઇઝ ઇસ વજહ સે કે ઉનકી સુનને કી શક્તિ કમ હોઈ રહી હૈ, ઓર ઉસકા સબસે બડા રીઝન હૈ યે હોર્ન. બિલકુલ, જે પ્રમાણે કહ્યું સંજયભાઈ, ફરી એકવાર એક મહત્વનો પ્રશ્ન હું આપને જ પૂછવા માંગીશ કે કેન્દ્ર સરકાર છે, રેલવે છે, કેન્દ્ર સરકાર હસ્તકનું યુનિટ છે અને રેલવેની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આજે પણ એવા અનેક એવા યુનિટ છે કે જે માનવ રહિત ક્રોસિંગ છે, જ્યાં માણસ કોઈ નથી, જેને આપણે અનમેન્ડ ક્રોસિંગ કહેતા હોય છે. કેટલાક મેન્ડ છે પણ મોટાભાગના આજે પણ અનમેન્ડ છે. એને કારણે પણ શું અકસ્માતની સંખ્યા રેલવેમાં વધારે જોવા મળે છે? એસા નહીં હૈ, અનમેન્ડ ગેટ જો હૈ જહાં પે મેન્ડ નહીં હૈ ઉસકે એક રીઝન હૈ, મતલબ વહાં યા તો ટ્રાફિક નહીં હૈ. અબ માન લીજીએ વહાં પે રોડ ટ્રાફિક નહીં હોગા યા ફિર વહાં ટ્રેન કી ફ્રીક્વન્સી નહીં હોગી ઇતની જ્યાદા. અબ જૈસે માન લીજીએ જૈસે કોઈ સેક્શન હૈ જૈસે યે ખારાગોડા પાટડી હૈ યા ઇધર જીએનસી ગાંધીનગર જો હૈ, વહાં દિન મેં 2 યા 3 ગાડી જાતી હૈ. અબ વહાં હમ હમારા મેઇન પાવર ક્યું વેસ્ટ કરેંગે? મતલબ જહાં પર રોડ ટ્રાફિક હૈ વહાં તો મેઇન ગેટ હોતા હી હૈ, ઓર જ્યાદા હૈ તો સ્ટેટ ગવર્નમેન્ટ સે હમ અંડર બ્રિજ ઓવર બ્રિજ ભી બનવા લેતે હૈ. બિલકુલ, જહાં પર મતલબ રોડ ટ્રાફિક યા રેલ ટ્રાફિક નહીં હૈ, મતલબ બહોત કમ હૈ, વહીં પે આપકો અનમેન્ડ ગેટ મિલેગે. બિલકુલ, અને એક જો વાત કરવામાં આવે તો ડોક્ટર પ્રશાંત, મહત્વની બાબત એ છે કે જે હમણાં આપણે જે વાત કરી તે છે કે હવે કદાચ પહેલા કરતા આપણે ધીરજ ગુમાવી બેસતા હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે. અને આ નહીં માત્ર રેલવેની વાત કરીએ, કોઈ પણ સેક્ટરમાં આપણે જઈએ, ઓવરઓલ વાત છે, ઓફિસે જવું છે તો પણ આપણી ટુ વ્હીલરની પણ સ્પીડ એટલી હોય કે ફોર વ્હીલર હોય એની પણ સ્પીડ એટલી હોય કે આપણે ગમે તેમ કરીને ત્યાં પહોંચવું છે અને એને કારણે કદાચ જો નાના મોટા એક્સિડન્ટ થાય તો એને પણ આપણે બિલકુલ સાવ સહજ રૂપે લઈ લેતા હોય છે કે આટલું તો થાય, શું કેવું છે? આ પહેલા હું એક આગળની વાતમાં એક વાત ઉમેરી દઉં. બિલકુલ, કદાચ આઈ વિશ કે આપણો પ્રોગ્રામ સુરેશ પ્રભુ જોતા હોય. જેમ હમણાં વાત થઈ કે ભાઈ બહુ ફ્રીક્વન્સી ઓછી છે એટલે ત્યાં માણસને શું કામ રાખવો, પણ મારો પ્રશ્ન જ અહીંયા છે, ગમે તેટલી ફ્રીક્વન્સી ઓછી હોય માણસની જરૂરિયાત ત્યાં છે જ. ભારતમાં બહુ લોકોને નોકરીની જરૂર છે એટલે ત્યાં આગળ માણસ હોવો જ જોઈએ, કારણ કે એ રેલવે તંત્રનું કામ છે. સૌથી પહેલી વાત તો એ છે કે કોઈ પણ હિસાબે એક પણ અકસ્માત થતો રોકવો એ બહુ મોટી વાત છે. બિલકુલ, આ એક મહત્વની વાત મારે જે આમાં જોડવાનું હતું એ જોડી દીધું. એક માણસની જાન કિંમતી છે, શું કરવા પણ, શેના માટે તમે ઓછી ફ્રીક્વન્સી એક જ ગાડી જતી હોય આખા દિવસમાં, તો એ વખતે એક માણસને ટેમ્પરરી રાખી કેમ ના શકાય, ચોક્કસ રાખી શકાય. આ એક આ વ્યવસ્થાની વાત છે. બીજી જ્યાં સુધી આપણે વાત કરીએ કે સ્ટ્રેસની વાત કરીએ કે આપણે બધી દરેક જગ્યાએ સ્ટ્રેસ છે, બહુ હકીકત છે કે સ્ટ્રેસ દરેક જગ્યાએ છે, દરેકને ઉતાવળ છે. તમે જો કે દરેક માણસ એટલો બધો સ્પીડમાં જતો હોય છે અને બહુ જ ઉતાવળ હોય છે, અને ખાસ કરીને જ્યારે વધારે ટ્રાફિક જોવે છે ત્યારે માણસ વધારે બેબાકળો થઈ જાય. આ તમે ખાસ નોંધજો કે જેમ વધારે ભીડ જોવે એમ વધારે દરેક માણસ હોંકિંગ કર્યા કરે છે, એટલા બધા હોર્ન મારે છે કે જેની કોઈ જરૂર જ નથી હોતી, એને ખબર છે કે આગળનો ટ્રાફિક ખસવાનો જ નથી તો શેના માટે હોર્ન મારે છે. બિલકુલ, સૌથી પહેલા તો આ જ સૂચવે છે કે તમારી અધીરાઈ કેટલી છે, તમારી અંદર એન્ઝાયટી કેટલી છે, અને તમે એ એન્ઝાયટીને કારણે તમારું જે અંદર રહેલું અંડરલાઈંગ ડિપ્રેશન કેટલું છે, આ બધા લોકો જે છે અનુભવે છે, ફ્રસ્ટ્રેશન અનુભવે છે. જો આપણને ખબર છે કે રોજે આ રસ્તા પર જઈએ છે, વાર લાગે છે, તો પછી એટલા સમયનું આયોજન કેમ ન કરી શકાય? અને ઘણા બધા લોકો આ સમયનું આયોજન નથી કરતા એટલા માટે કારણ કે એમની અંદર જ એ વસ્તુ પડેલી નથી પ્લાનિંગની,
અને એટલા માટે આ પ્રોબ્લેમ ઉભા થાય છે. એટલે હું ઓવરઓલ જનરલ એઝ અ સાયકોલોજીસ્ટ હું આખી વાત કરું છું કે સોસાયટીની અંદર એક પ્રકારનું એવું શિક્ષણ સ્કૂલથી જ દાખલ થવું જોઈએ કે જેમાં આ બધું તો બરાબર છે, ટ્રાફિકના નિયમો આવડે, ગાડી ચલાવતા આવડે, પણ બેઝિકલી એમને સ્ટ્રેસ લેસ રહેવાનું શિક્ષણ પણ પહેલેથી જ મળે તો ટ્રાફિકના નિયમોની સાથે ડ્રાઈવ કરવાની સાથે તો ડેફિનેટલી ફરક પડે. હું બીજી પણ વાત કરું આપને, બિલકુલ બિલકુલ, જે મને બહુ મહત્વની લાગે છે કે અહીંયા સિઝન પ્રમાણે ટ્રાફિકના ઝઘડા થાય છે કે ઉનાળાની અંદર બે ગાડી આમ સાહેબ નજીક નજીક અડી ગઈ હશે તો બહુ મોટો બ્લાસ્ટ થઈ જાય છે. માણસ એવું કહે છે કે આટલી બધી ગરમી છે, આમ છે તેમ છે, પણ કોઈ પણ સિઝન હોય આ દુનિયામાં બહુ આપણા કરતા વિશ્વના દેશોમાં બહુ વધારે પડતી ખરાબ સિઝન બધે હોય તો પણ એની અંદર લોકો એ બધું પાલન કરે છે કારણ કે કાયદો કડક છે. એટલે આપણે અહીંયા કાયદાની જે છે, બિલકુલ, એટલે ડોક્ટર પ્રશાંત અહીંયા આપણે એટલું ચોક્કસ કહી શકાય કે જે આપણે હમણાં વાત કરી વિદેશમાં સફાઈની વાત હોય કે કોઈ પણ વાત હોય આપણે પાલન કરીએ છીએ, પરંતુ આપણા દેશમાં જ નથી કરતા એ કદાચ આપણી કમ નથી. આજ મુદ્દે આગળ પણ આપણે ચર્ચા કરીશું, મળીએ છીએ એક નાનકડા બ્રેક બાદ. તો આ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચાને આપણે આગળ વધારીએ. અમિતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જો તમામ જે નાગરિકો છે, નાના મોટા સૌ આવી ગયા કે જે વાહનોનો ઉપયોગ કરે છે, ગેજેટ્સનો ઉપયોગ કરે છે, એને ટૂંકમાં એક મેસેજ આપવો હોય તો તમે શું કાળજી લેશો, શું શું એમને કહેવું જોઈએ? બસ મારે તો યંગસ્ટર્સ ફ્રેન્ડ જેટલા છે એ લોકોને એક જ વસ્તુ કહેવી છે કે આપ જ્યારે રોડ ઉપર ચાલતી વખતે ઇયરપ્લગનો યુઝ કરો છો એ બિલકુલ બંધ કરી દો, એ આપની સલામતી માટે નથી. અને ઘણા બાળકોને જોઉં છું, ઇન્કલુડિંગ માય સન, ક્યારે પણ એક મ્યુઝિક સાંભળતો વાંચતા વાંચતા સુઈ જાય છે અને ઘણીવાર કદાચ એવું બન્યું હશે કે મારે પ્લગ ઓફ કરવો પડ્યો. તો મિત્રો, આ બહુ ખતરનાક છે. હેલ્થ, વેલ્થ અને સેફટી ત્રણેય આશયથી પ્લીઝ અવોઇડ ઇટ. બિલકુલ. સંજયભાઈ, તમે શું કહેશો? મેરી લોકો સે એક હી અપીલ હે કે કભી ભી રેલવે ટ્રેક યા રેલવે ક્રોસિંગ મેન અનમેન કહીં ભી રુક કર હંમેશા એક બાર રુકે, દોનો તરફ દેખે, ઉસકે બાદ હી પાસ કરે. બિલકુલ. અને પ્રશાંતભાઈ, ડોક્ટર પ્રશાંત, જે રીતે એક મહત્વની બાબત એ છે કે આ તો આપણે બાળકોની વાત કરી કે બાળકોએ આટલો ખ્યાલ રાખવો જોઈએ, બાળકોના માતા પિતાએ શું ખ્યાલ રાખવો જોઈએ? સૌથી પહેલા તો એ જ છે કે નાનપણથી જ એ લોકો જો પોતે આવું કરશે તો બાળકો એ જોઈને શીખશે કે અમારે પણ ધીરજથી ગાડી ચલાવવી જોઈએ અને ધીરજથી બધે જવું જોઈએ અને આ પ્રકારના કોઈ પણ મ્યુઝિક સાંભળતા સાંભળતા આવી રીતે વાહન ના ચલાવવું જોઈએ કે ચાલવું પણ ના જોઈએ. આ વાત, એટલે હું એઝ અ સાયકોલોજીસ્ટ કહી શકું કે મા બાપ જેવું વર્તન કરશે બાળકો એવું શીખશે. આ બહુ મહત્વની વાત છે. તમે સુધરો તો બાળકો સુધરશે અને ધીરે ધીરે બધા સુધરશે. આ મારો મેસેજ છે. બિલકુલ. અમિતભાઈ, એક છેલ્લે જો વાત કરવામાં આવે તો જે રોડ સેફટીના જે નવા નોર્મ્સ આવ્યા છે જેમાં ખૂબ જ હવે જે ફી છે કે જે એનું પેનલ્ટી છે એની રકમ ખૂબ જ વધારી દેવામાં આવી છે, પણ છતાંય લોકોમાં ખાસ કે એક્સિડેન્ટમાં ખાસ કોઈ ફરક નથી પડ્યો, તમે શું કારણ માનો છો? ટૂંકમાં જણાવશો. એટલે એ અંગેની જે પેનલ્ટી વધાર્યા પછી પણ અસર નથી પડી એ અંગે થોડીક જાગૃતિનો અભાવ છે સિસ્ટમમાં અને રોડ યુઝર્સ બંનેમાં. એટલે આના પર અમે લોકો અત્યારે રોડ સેફટીમાં સલાહકાર તરીકે ઘણા બધા પ્રોગ્રામ્સ કરી રહ્યા છે અને જનજાગૃતિના પ્રયાસો કરી રહ્યા છે. બટ પેનલ્ટી હોય કે ન હોય, સિસ્ટમથી ચાલવામાં શું તકલીફ છે? બિલકુલ. આખરે આપની સલામતી છે. બિલકુલ. એટલે જાન હૈ તો જહાન હૈ એના જેવી વાત છે કે આપણે છે તો પછી બધું છે. આ બધું જો આપણે ભોગવવું હોય તો કેટલીક કાળજી આપણે લેવી જ પડશે. દુર્ઘટના છે દેરવલી જે મહત્વપૂર્ણ કહી શકાય કે ખાસ આપણે રેલવેના જુદા જુદા સ્લોગન છે તેમાં પણ આપણે વાંચતા હોય છે, ત્યારે આ કાર્યક્રમને આ સાથે જ આપણે પૂર્ણાહુતિ તરફ આગળ લઈ જઈએ છીએ. ડોક્ટર પ્રશાંત ભીમાણી, અમિતભાઈ ખત્રી તેમજ સંજય સૂર્યબલી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી આપણી વિશેષ ચર્ચા જેમાં આપણે વાત કરી કે કઈ રીતે આપણે સલામતીની પૂરતી કાળજી લેવાની હોય, તે વાહનની વાત હોય, રેલવેથી જે અંતર રાખવાની વાત હોય કે પછી કોઈ પણ બાબતે સલામતીની વાત હોય. આ વિશેષ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.